નમસ્કાર મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે જો તમને પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો અંતરિમ બજેટ બે હજાર ઓગણીસ વીસ નાણાં મંત્રી તરીકેનો વધારાનો હવાલો સંભાળતા પિયુષ ગોયલે તારીખ એક બે ઓગણીસો બે હજાર ઓગણીસના રોજ વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટેનું અંતરિમ બજેટ રજૂ કર્યું બંધારણના અનુચ્છેદ બે હજાર સોળમાં અંતરિમ બજેટની જોગવાઈ છે બજેટમાં ઇન્કમટેક્સની છૂટની સીમામાં સો ટકાનો વધારો કરીને પાંચ લાખ કરી જે પહેલાં અઢી લાખ હતી બજેટમાં સરકારે આવતા પાંચ વર્ષમાં એક લાખ ડિજિટલ ગામ બનાવવાની જાહેરાત કરી છે આ યોજનામાં સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના ધરાવતા મજદૂરોને જેમની માસિક આવક પંદર હજારથી ઓછી હોય તેમને દર મહિને રૂપિયા ત્રણ હજાર પેન્શન આપવામાં આવશે આ યોજના અંતર્ગત દસ કરોડ કામદારોને પાંચસો કરોડની ફાળવણી કરવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આ યોજના અંતર્ગત બે હેક્ટર કે તેથી ઓછી જમીન ધરાવતા બાર કરોડ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવશે આ યોજના અંતર્ગત કુલ પંચોતેર હજાર કરોડ ફાળવવામાં આવશે રાષ્ટ્રીય કામધેનુ યોજના આ યોજના અંતર્ગત રાષ્ટ્રીય ગોકુળ મિશન શરૂ કરી ગાયોની સાર સંભાળ માટે રૂપિયા સાતસો પચાસ કરોડ ફાળવવામાં આવશે બજેટમાં મનરેગા યોજના માટે સાહીઠ કરોડ ફાળવવામાં આવ્યા બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે ત્રણ પોઈન્ટ અઢાર લાખ કરોડ ફાળવવામાં આવ્યા જે ગત વર્ષ કરતાં વીસ હજાર કરોડ વધારે છે બજેટમાં રેલવે માટે ચોસઠ હજાર પાંચસો સિત્યાસી કરોડ ફાળવવામાં આવ્યા બજેટમાં સરકારી ગર્ભવતી મહિલાઓ માટે પીએમ માતૃત્વ યોજનાની જાહેરાત કરી બજેટ બે હજાર ઓગણીસમાં કર્મચારીઓની ગ્રેજ્યુટી મર્યાદા દસ લાખથી વધારીને વીસ લાખ કરવામાં આવી બજેટ બે હજાર ઓગણીસમાં બાવીસમું એમ્સ હોસ્પિટલ હરિયાણાના રેવાડી જિલ્લાના મનેઠી ગામમાં સ્થાપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી બજેટ બે હજાર ઓગણીસમાં મહિલા સશક્તિકરણ માટે તેરસો ત્રીસ કરોડ ફાળવવામાં આવ્યા બજેટ બે હજાર ઓગણીસમાં સ્ટાન્ડર્ડ ડિરેક્શન ચાલીસ હજારથી વધારીને પચાસ હજાર કરવામાં આવી આ બજેટમાં ન્યૂ ઇન્ડિયા નિર્માણ માટે વિઝન બે હજાર ત્રીસ છે વિશ્વમાં હાલ ભારતની અર્થવ્યવસ્થા છઠ્ઠા નંબરે છે પ્રથમ નંબરે અમેરિકા બે હજાર ચૌદમાં ભારતીય અર્થવ્યવસ્થા અગિયારમાં નંબરે હતી પ્રથમ બજેટ પ્રોફેસર ફિલિપ દ્વારા સત્તરસો તેત્રીસમાં બ્રિટનમાં રજૂ કરવામાં આવ્યું હતું ભારતનું પ્રથમ બજેટ અઢારસો સાહીઠમાં જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ છવ્વીસ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ આર કે શણમુખમ શેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું સૌથી વધુ બજેટ રજૂ કરનાર મંત્રી મોરારજી દેસાઈ દસ વખત બજેટને સવારે અગિયાર રજૂ કરવાની પરંપરા ઓગણીસો નવ્વાણુંમાં માં નાણા મંત્રી યશવંતસિંહે શરૂ કરી હતી ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી મંત્રી ઇન્દિરા ગાંધી ભારતના બે નાણાં મંત્રી કે જેઓ આગળ જતા રાષ્ટ્રપતિ બન્યા આર કે વેંકંટરમણ અને પ્રણવ મુખર્જી જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પ્રધાનમંત્રી પદે રહીને બજેટ રજૂ કર્યું હતું બજેટનો અર્થ ચામડાનો થેલો એવો થાય છે બજેટ ફ્રેન્ચ ભાષામાંથી લેવાયેલ શબ્દ છે વર્ષ બે હજાર ઓગણીસ વીસનું કુલ કદ સત્યાવીસ લાખ ચોરાશી હજાર બસો કરોડ હતું